हेलो फ्रेंड्स, स्वागत है मारी यूट्यूब चैनल में। आपणे अत्यारे छीए जामवाड़ा। जामवाड़ा जे सात महादेव नुं मंदिर छे त्यां, तो महादेव नुं मंदिर जामवाड़ा थी 2 किलोमीटर अंदर जंगल ना रस्ते छे, नदी ना काठे त्यां। ने आपणे अहीं अत्यारे महादेव ना मंदिर आव्या छीए, जे पौराणिक मंदिर छे, वर्षो जूनुं मंदिर छे त्यां। तो महादेव ना दर्शन करावी साथे मळीने आपणे, ने महादेव ना दर्शन करीए तमे साथे मळीने। पूरा विडियो में बने रहो अने आपणे जोता रहो। चलो महादेव ना दर्शन करीए आपणे। फ्रेंड, मंदिर ની અંદર તમે એન્ટર થાવ છો એટલે તમને ડાયરેક્ટ ગણપતિ દાદા નું મંદિર જોવા મળે છે। તમે જોઈ શકો છો મૂર્તિ વગેરે, અને તમને યુનિક એક જંગલ નો અહેસાસ થાય છે કે એટમોસ્ફિયર તમે એનું જોઈ શકો છો। જંગલ વગેરે નું તમને એક અહેસાસ થાય કે તમે જંગલ માં આવ્યા છો। તમે સાથે મળીને આપણે મહાદેવ ના દર્શન કરાવું છું। સામે આ બોર્ડ મારેલું છે સપ્તેશ્વર મહાદેવ, તો આપણે હું તમને મહાદેવ ના દર્શન કરાવું છું સાથે મળીને। સાત મૂર્તિ અલગ અલગ છે, સાત લિંગ આપેલી છે તમે જોઈ શકો છો। મહાદેવની વચ્ચેની જે મહાદેવની લિંગ છે એ મોટી છે, અને બાજુમાં ત્રણેય સાત મહાદેવની લિંગ છે તમે જોઈ શકો છો। આપણે સાથે મળીને મહાદેવના દર્શન કરી આવીએ। ફ્રેન્ડ, આપણે મંદિરના દર્શન કર્યા પછી આપણે નદી જે છે પાછળની સાઈડ ત્યાં જઈએ છીએ। તમે મારી સાથે આવો, આપણે હું મંદિરની પાછળની સાઈડથી નદીએ જવાય છે, તો તમે આ નદીનો રસ્તો પર જોઈ શકો છો આ રીતે। ફ્રેન્ડ, નદીનો રસ્તો તમે એક યુનિક તમે કહી શકો, નદીના રસ્તા ઉપર જાઓ છો તો તમને ફીલ થાય કે તમે જંગલમાં આવ્યા છો। તમે જોઈ શકો છો અહીંનું એટમોસ્ફિયર, આજુબાજુ આ બધા તમે જોઈ ને તમને એવું ફીલ થશે કે તમે રિયલમાં જંગલમાં, તમે અવાજ પણ સાંભળી શકો છો નદીનો। અને આ એક તમે કહી શકો છો મહાદેવનું મંદિર સાથે તમારો પિકનિક પોઈન્ટ પર થઈ જશે, કેમ કે નદી છે, તમને નાવા વગેરેની મજા આવશે પિકનિક સાથે તમે આવશો તો। તમે જોઈ શકો છો અહીંયા નદીના જે રસ્તો શરૂ થાય છે ત્યાંથી તમને પાણીનો અવાજ પણ આવવા મળશે, અને તમે જોઈ શકો છો અહીંનો વ્યૂ, નીચે આવો છો તો કુદરતી તમને વ્યૂ દેખાડશે નદીનો। ને અહીંયા કેમ કે હાલવામાં પણ ધ્યાન રાખવું પડે, બોવડી વગેરે વધે છે, તો તમે એનો એટમોસ્ફિયર અને વ્યૂ જોઈ શકો છો ફ્રેન્ડ।
ફ્રેન્ડ આપણે મહાદેવના દર્શન કર્યા પછી મહાદેવના મંદિરની પાછળની સાઈડ તમે આવો છો, થોડું હાલીને જે આશ્રમ છે ત્યાંથી તો સીડી છે, સીડીથી નદીની સાઈડ આવવાનું છે. નદીનું તમે નદીમાં આવો છો તો તમને ત્યાંનું વાતાવરણ અને નદીનો જે પાણીનો અવાજ સાંભળીને તમને એમ ફીલ થાય કે રિયલમાં આપણે જંગલમાં છીએ, અને તમે એનું એટમોસ્ફિયર જોઈ શકો છો. તમે ફ્રેન્ડ સાથે ફેમિલી સાથે પિકનિકમાં વગેરેમાં આવી શકો છો અને એનો યુનિક તમે જોઈ શકો છો, જે ફીલ થાય કે ના એક જંગલનો અહેસાસ છે. તો તમે સાત મહાદેવ એટલે કે જામવાળાથી નજીક જ જઈએ, તમે જો ગીર જંગલનો પ્લાન બનાવતા હોય વિઝિટ માટેનો તો તમે ચોક્કસ અહીંયા વિઝિટ કરજો. એક સાસણ ગીરથી સપોઝ માની લો તમે દીવ જાવ છો અથવા આજુબાજુમાં જાવ છો અને જામવાળા સાઈડ આવતા હોય તો ચોક્કસ અહીંનો પ્લાન બનાવજો, કેમ કે અહીંનું એટમોસ્ફિયર તમે જોવા જેવું છે. તમને અહીંયા ફીલ થશે કે નહીં જંગલનું એટમોસ્ફિયર, અને મહાદેવના સાથે સાથે મહાદેવના દર્શન જે સાત લિંગ છે તેના દર્શન કરી અને તમે ધન્ય અનુભવો છો. તો ફ્રેન્ડ તમે અહીંયા સુધી મારો વિડીયો જોયો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફ્રેન્ડ, અને ઓલમોસ્ટ તમે પોસિબલ હોય તો અહીંની એક વિઝિટ ગોઠવજો. અહીંયા યુનિક પ્લેસ છે અને સારો પ્લેસ છે ફ્રેન્ડ. થેન્ક યુ સો મચ. મેં તમને મહાદેવના દર્શન કર્યા હતા અને તમને અહીંયા સુધી તમે વિડીયો જોયો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફ્રેન્ડ. તમે અહીંયા સુધી મારો વિડીયો જોયો હોય તો થેન્ક યુ સો મચ, અને મહાદેવ હર. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ.